નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે વાણિજ્ય વ્યવસ્થાને સંચાલનમાં પ્રકરણ નંબર છ દોરવણીની વાત કરી રહ્યા છીએ ગઈ વખતે આપણે દોરવણીની લાક્ષણિકતાઓ જોઈ હતી આજે આપણે વાત કરીશું દોરવણીનું મહત્ત્વ આપણે પાંચ માર્કનો આઈએમપી પ્રશ્ન શરૂ કરીએ જો આ ટોપિક પણ પૂછાય છે તો પહેલાં તમારે એની વ્યાખ્યા તો લખી જ દેવાની તો તમને બધાને ખ્યાલ છે કે દોરવણી એટલે કર્મચારીઓને માર્ગદર્શન આપવું એનો અર્થ થાય છે દોરવણી અને એ અર્થ આપીને પછી જ્યારે લખશો તો એની પોઝિટિવ ઇમ્પેક્ટ પડશે પોઝિટિવ ઇમ્પેક્ટ એટલે જે વ્યક્તિ પેપર ચેક કરે છે એમને એવું લાગશે કે ભાઈ ના આ વ્યક્તિ આ પ્રશ્ન વિશે વધારે સારું જાણે છે એટલે હંમેશા અર્થ એની વ્યાખ્યા એ લખવાનો પ્રયાસ કરવાનો અને અહીંયા તમે વિડીયોમાં જોઈ શકો છો કે જે રીતે ટૉપિક લખેલા છે એ રીતે લખો એને હાઈલાઇટ કરો જેથી કરીને તમે વધારેમાં વધારે માર્ક્સ મેળવી શકો અને હંમેશા લખાણ નીટ એન્ડ ક્લીન રાખવાનું નીટ એન્ડ ક્લીનનો મતલબ એમ ના થાય કે કંઈ લખવાનું જ નહીં એકદમ સ્વચ્છ તો એવું નહીં પણ લખાણમાં ચેકચાક શક્ય હોય ત્યાં સુધી નહીં કરવાની અથવા ખૂબ જ ઓછી કરવાની ચલો તો શરૂ કરીએ પહેલાં તો આપણે વાત કરી કે દોરવણીના મહત્ત્વમાં પહેલાં તમારે એની વ્યાખ્યા તો લખવાની શરૂ કરીએનો પહેલો ટોપિક કે કાર્યક્ષમતામાં વધારો તો કાર્યક્ષમતા કેવી રીતે વધે છે તો જ્યારે કર્મચારીને દોરવણી આપવામાં આવે છે એટલે કે દોરવણીને કારણે કર્મચારીઓને પોતાના કાર્ય સત્તા અને જવાબદારી અંગેની સ્પષ્ટતા થાય છે તેથી તેમની કાર્યક્ષમતા વધે છે એટલે દોરવણીથી અમને ખ્યાલ આવે કે ભાઈ એમનું કાર્ય શું છે એની સત્તા શું છે અને આ કયા કાર્ય માટેની અમને જવાબદારી સોંપેલી છે જેથી કરીને વધારે સારું કામ કરવા માટે પ્રેરાશે બીજું કાર્યક્ષમતાનું વિશ્લેષણ તો દોરવણી પ્રમાણે કર્મચારીએ કાર્ય કર્યું છે કે નહીં અને જો કર્યું છે તો કેટલા પ્રમાણમાં કર્યું છે અને પહેલાં કરતાં એની કાર્યક્ષમતા કેટલા પ્રમાણમાં વધી છે આ બધું જ તમે જોઈ શકો ક્યારે દોરવણી આપ્યા પછી અને જેના કારણે તમને ખ્યાલ આવશે કે ભાઈ આ વ્યક્તિને હજી દોરવણી આપવાની જરૂરિયાત છે કે નહીં આને કહેવાય વ્યક્તિનું મૂલ્યાંકન કે જે દોરવણી દ્વારા શક્ય બને છે તમને ખબર પડી જશે કે ભાઈ આ વ્યક્તિએ કામ કર્યું છે કે નહીં પહેલું તો અને જો કામ કર્યું છે તો કેટલા પ્રમાણમાં કર્યું છે અને કેવી રીતે કર્યું છે અને પહેલાં જે એને દોરવણી આપ્યા પહેલાં જે કામ કરતો હતો અને હાલમાં શું ફેર પડ્યો છે એની કાર્યક્ષમતા વધી છે કે ઘટી છે વધી છે તો કેટલી વધી છે એ રીતે તમે વ્યક્તિગત મૂલ્યાંકન પણ કરી શકો છો ત્રીજા નંબરનો ટૉપિક છે કર્મચારીઓને પ્રોત્સાહન તો દોરવણીના કારણે કર્મચારીઓની યોગ્ય કાર્ય પદ્ધતિ તથા નીતિ નિયમોથી આપણે એ લોકોને વાકેફ કરી શકીએ છીએ કોના દ્વારા દોરવણી દ્વારા એટલા માટે પણ દોરવણી ખાસ જરૂરી છે કે કર્મચારીને કઈ પદ્ધતિથી કામ કરવાનું છે અને એકમના કયા નીતિ નિયમો છે એ બધાથી તમે કર્મચારીને વાકેફ કરી શકો દોરવણી દ્વારા ફોર એક્ઝામ્પલ કોઈ મેથ્સનો દાખલો હોય તો એની અંદર કોઈક દાખલાની અંદર કોઈક નવી રીત છે તો જ્યારે એ વ્યક્તિને એ શીખવાડવામાં આવશે તો એ એને સરળતાથી શીખી જશે અને એના મનમાં કોઈ દ્વિધા હશે તો એ પણ દૂર થઈ જશે બરાબર કે ભાઈ આ દાખલામાં વ્યક્તિ અહીંયા અટકતો હતો તો જ્યારે એને યોગ્ય કેવી રીતે કામ કરવું કે યોગ્ય એની પદ્ધતિ શીખવાડશે તો સરળતાથી શીખી શકશે એ પણ એક દોરવણીનો જ એક પ્રકાર છે બીજો ટૉપિક કે કાર્ય અંગેની તેમની દ્વિધા જે છે હમણાં આપણે વાત કરી એ દ્વિધા દૂર કરી શકાય અને જેથી એ વધારે સારું કામ કરવા માટે પ્રોત્સાહિત થશે ફોર એક્ઝામ્પલ તમને કોઈ પ્રશ્ન નથી આવડતો બી એમાં તો તમને એ વાંચવાની બહુ મજા નહીં આવે અને એની સરખામણીમાં તમને કંઈક વધારે સારું આવડે છે તો તમે એને વધારે લખવા માટે પ્રોત્સાહિત થશો કેમ કારણ કે એ તમને આવડે છે તમારા મનમાં હવે એને લગતી કોઈ દ્વિધા નથી લંમેશા સ્ટુડન્ટોનો સૌથી મોટો પ્રોબ્લેમ એ હોય કે જે ના આવડે એ એને છોડી દેશે એને સ્કીપ કરી દેશે પણ ના એવું નહીં તમને જે નથી આવડતું એ કેમ નથી આવડતું એ જે વચ્ચેની દ્વિધા છે એને દૂર કરો તો તમે એ કામ વધારે સારી રીતે કરી શકશો એના પછી છે અસરકારક આયોજન તો આયોજન કરનાર અધિકારી એ મદદનીશો દ્વારા જરૂરી માહિતી એકત્રિત કરશે અને એના પછી આયોજન કરશે એટલે અસરકારક આયોજન માટે પણ આ દોરવણી જરૂરી છે અને આયોજન દ્વારા જે નિર્ધારિત કરેલા ધ્યેયોને પાર પાડવા માટે દોરવણી આપવામાં આવે છે એટલે હંમેશા તમને ખ્યાલ છે કે એકમની અંદર પહેલાં પહેલું કામ છે આયોજન ઘડવાનું તમે આયોજન ઘડશો એટલે આયોજનની અંદર પહેલાં પહેલું એક ધ્યેય નિર્ધારિત કરવામાં આવે છે કે ભાઈ આપણે એકમમાં આ ધ્યેય છે મેં તમને હમણાં વાત કરી કે કાપડની કોઈ એકમ છે કોઈ કંપની છે કે જેણે રોજનું પાંચ હજાર મીટર કાપડ ઉત્પન્ન કરવાનો એક ધ્યેય નક્કી કર્યો છે તો એને આધારિત એક આયોજન કરવામાં આવે છે અને એ આયોજનને કેવી રીતે પાર પાડવું એના માટેની કર્મચારીઓને દોરવણી આપવામાં આવે છે જેથી કરી અને એ ધ્યેયને તમે સરળતાથી પ્રાપ્ત કરી શકશો એટલે આનો મતલબ થાય અસરકારક આયોજન એના પછી છે અસરકારક વ્યવસ્થા તંત્ર એકમની અંદર વ્યવસ્થા તંત્ર હોવું ખાસ જરૂરી છે તો વ્યવસ્થા તંત્રનો મતલબ શું થાય તો વ્યવસ્થા તંત્રનો મતલબ થાય છે સત્તા અને જવાબદારીની વહેંચણી અને તેનો ખ્યાલ બરાબર આનો એક ટોપિક આગળ આવશે ત્યારે વધારે વિસ્તૃતમાં જોઈશું તો દોરવણીને કારણે દરેક કર્મચારીને તેની સત્તાને જવાબદારીનો ખ્યાલ આવે છે એટલે કોણ કોને આદેશ આપશે અને કોણ કોના આદેશનું પાલન કરશે એ આ વ્યવસ્થા તંત્રના કારણે ખ્યાલ આવશે તેમજ અધિકારીઓના હુકમો અને સૂચનાઓનું યોગ્ય રીતે પાલન થાય છે કારણ કે કર્મચારીને ખ્યાલ છે કે મારો ઉપરી અધિકારી કોણ છે અને એ જે કહેશે એનું આદેશનું મારે પાલન કરવું પડશે કે એની સૂચનોનું મારે પાલન કરવું પડશે જો નથી કરીશ એ આદેશ આપ્યો છે એ આદેશનું હું પાલન નહીં કરું તો શું થશે એ પણ એમને ખ્યાલ હોય છે બરાબર એટલા માટે આ અસરકારક વ્યવસ્થા તંત્ર માટે જરૂરી છે એટલે કે હુકમો અને સૂચનોનું યોગ્ય રીતે પાલન થાય છે તેમજ સમગ્ર વ્યવસ્થા તંત્ર અસરકારક બને છે એના પછી સંકલન અને સહકાર તો દોરવણી દ્વારા કર્મચારીઓના કાર્યનું સંકલન એટલે કે તાલમેલ સાધી શકાય છે કેવી રીતે તો કર્મચારીના વ્યક્તિગત ધ્યેયને એકમના મુખ્ય ધ્યેય સાથે જોડવામાં આવે છે અને દોરવણી આપનાર નેતા તેના તાબેદારોના કાર્યોનું સંકલન કરે છે ફરી વખત જો દોરવણી અને સંકલન કે તાલમેલ શું છે તો કર્મચારીનો મુખ્ય ધ્યેય શું હોય તમે કોઈ જગ્યાએ જોબ કરો છો તમારો મુખ્ય ધ્યેય શું હશે તો તમારો મુખ્ય ધ્યેય છે વધારેમાં વધારે સેલરી મેળવવી તમારો ધ્યેય થયો અચ્છા એકમનો દેહ શું છે વધારે વધારે પ્રોડક્શન કરવું તો તમે જેમ વધારે પ્રોડક્શન કરવામાં મદદ કરશો એમ તમારી સેલરી વધતી જશે એટલે તમારા ધ્યેયને એકમના દેહ સાથે જોડી દીધું એટલે ફાયદો તમને પણ થશે કે સેલરી તમને વધારે મળશે અને એકમને બી ફાયદો થશે કે તમે વધારે પ્રોડક્શન કરો છો તો એકમ વધારે નફો મેળવશે એટલે બંનેના દેહને જોડી દેવામાં આવે છે અને એના માટે દોરવણી આપનાર નેતા તેના તાબેદારોના કાર્યોનું સંકલન કરે છે એટલે એકમનો ધ્યેય અને તમારો ધ્યેય એ બંનેનું તાલમેલ એટલે કે સંકલન સાધવામાં આવે છે જેથી કરીને તમારો સહકાર એકમને મળે છે એના પછીના ટૉપિકની વાત કરીએ અંકુશનું કાર્ય તો આ એક અંકુશનું પણ કાર્ય કરે છે દોરવણી કેવી રીતે તો દોરવણી આપવાથી કર્મચારીની કાર્ય અંગેની ભૂલો અને ખામીઓ આ બધાની શક્યતા ઘટી જાય છે કેમ કારણ કે એમને દોરવણી આપવામાં આવી છે એટલે એ ભૂલો કરશે પણ ખૂબ જ ઓછી જેથી કરી અને આપણે એમ કહેવાય કે એકમની અંદર ઉત્પાદનના સાધનોના લોકો વધારેમાં વધારે ઉપયોગ કરશે કાચા માલનો બગાડ ખૂબ જ ઓછો થશે જેથી કરી નિર્ધારિત લક્ષ્યાંકો પ્રમાણે કર્મચારીઓ પાસેથી કામ મેળવવું સરળ બનશે કારણ કે આ એક અંકુશનું કામ કેમ કરે કે વ્યક્તિ એને માટેની દોરવણી કે તાલીમ લીધેલી છે જેથી કરીને ભૂલો ખૂબ જ ઓછી કરશે જેમ કે તમે ફોરવ્હીલ શીખવા જાઓ છો તમને જેટલી સારી દોરવણી કે સારું માર્ગદર્શન આપ્યું હશે એટલું જ તમે વધારે ઝડપથી ને વધારે સારી રીતે ગાડી શીખી જશો અને ગાડીને ગમે ત્યાં ઠોકમ ઠોક કરવાના નથી અને જેથી કરી અને તમારું ડ્રાઈવિંગ એ ખૂબ જ સારું થઈ જશે હવે ધારો કે કોઈ વ્યક્તિ તમને ગાડી ચલાવવા માટે આપે છે તો તમે એને ખૂબ જ સારી રીતે ચલાવી શકશો બરાબર અને એને ખ્યાલ હશે કે ભાઈ ગાડી ચલાવે છે તો ક્યાં ઠોકવાનો નથી કારણ કે એ ખૂબ જ સારું કામ કરે છે અને બહુ સારું માર્ગદર્શન મળેલું છે કે સારી દોરવણી મળેલી છે એ જ વસ્તુ કર્મચારીને છે કે જેમ કર્મચારી સારું કામ કરશે તો ક્યારે કરશે કે જ્યારે એને દોરવણી આપી હશે જેથી કરીને નિર્ધારિત લક્ષ્યાંકો પ્રમાણે કર્મચારીઓ પાસેથી કામ મેળવવું ખૂબ જ સરળ બનશે એના પછી છે કાર્ય જુસ્સામાં વધારો તો દોરવણી જ્યારે કર્મચારીને આપવામાં આવે છે એટલે એ એના કામને પ્રેમ કરે છે અને જ્યાં પ્રેમ શબ્દ આવે ને એટલે તો તમે બધા જાણો જ છો બરાબર તો પ્રેમ જ સર્વસ્વ છે તો જ્યારે તમે તમારા કામને પ્રેમ કરશો એટલે તમારું કામ એ તમારું સર્વસ્વ બની જશે જેટલું જો તમે અત્યારે હાલ ભણવાને જો પ્રેમ કરો અત્યારે આપણા મગજમાં કેવું પ્રેમની વ્યાખ્યા કંઈક ચાલુ કંઈક ડેન્જર જ બાંધી લીધી છે મારું કહેવું એમ છે કે ભાઈ પ્રેમ એ ભણવાને પણ થઈ શકે અને આપણા કામને પણ થઈ શકે પ્રેમ ફક્ત વિજાતીય આકર્ષણથી જ થઈ શકે એવું નથી તમે તમારા કામને પ્રેમ કરશો તો તમે બહુ જ સારું કામ કરી શકશો ભણવાને પ્રેમ કરશો તો ખૂબ જ સારું ભણી શકશો પછીનો જે પ્રેમ છે એના માટે આપણી જોડે ઘણો બધો સમય છે એના પછી ક્યારે જ્યારે ભણવાનું પતી જાય કોઈ સારી જગ્યાએ તમે સેટલ થઈ જાઓ પછી તમે ગમે તેટલો પ્રેમ કરશો તમારી ફેમિલીવાળા પણ તમને કોઈ રોકટોક કરશે નહીં પણ અત્યારે એનો સમય નથી ઓકે તો કાર્ય જુસ્સામાં વધારો તો દોરવણી આપવાથી કર્મચારી એના કાર્ય પ્રત્યેનો અભિગમ બદલાય એની રૂચિ કે એનો વિચારો બદલાય એને એના એના કામ પ્રત્યે વધારે લગાવ થાય એની રુચિ વધે છે અને જેમ તમને કામ કરવામાં વધારે મજા આવે ત્યારે કોઈ પણ અવરોધ ઊભો થાય તો કર્મચારી એ જાતે જ એનો ઉકેલ લાવી દેશે કેમ કારણ કે એને કામ કરવામાં મજા આવે છે એટલે અને એના કારણે કાર્યનું સાતત્ય બી વધે અને કર્મચારીઓનો જુસ્સો પણ વધે છે જેમ કે તમે કોઈ જગ્યાએ ક્રિકેટ રમવા ગયા છો અને પીચ બરાબર નથી રમવા માટેની પીચ જે છે એ બરાબર નથી તમે પાછા જવાના ને કારણ કે પીચ એ તમારા કામ અથવા તો તમારી રમત ઉપર એ અવરોધ ઊભો કરે છે તો તમે બધા શું કરશો કે ત્યાંથી માટી હશે તો માટીને હટાવી દેશો અને ખાડા ટેકરા હશે તો એને દૂર કરી દેશો અને સપાટી સમથળ બને એવો પ્રયાસ કરશો અને પછી ત્યાં રમશો તો તમારે એક સમસ્યા હતી તો તમે એનો અવરોધ તરત દૂર કરી દીધો કેમ કારણ કે તમને એ કામ પ્રત્યે રૂચિ છે એટલા માટે એના પછી વિચલનોની શોધ વિચલન એટલે મુશ્કેલી દ્વિધા સમસ્યા કંઈ પણ તમે સમજી શકો શબ્દ અને એનો મતલબ યાદ રાખવો ખાસ જરૂરી છે તો વિચલનની શોધ તો નિર્ધારિત ધ્યેય પ્રમાણે જ કામ થાય છે કે નહીં તે દોરવણી દ્વારા નિરીક્ષણ કરવામાં આવે છે એટલે તમને જ્યારે દોરવણી આપી દીધી પછી તમારી ઉપર દેખરેખ રાખવામાં આવે એ પ્રક્રિયાને નિરીક્ષણ કહેવાય અને જે નિરીક્ષણ કરે છે એને નિરીક્ષક કહેવાય એટલે કે તમારી ઉપર ધ્યાન રાખવામાં આવે છે નિરીક્ષણની પ્રક્રિયા કરવામાં આવે છે જેથી અનિચ્છનીય વિચલન એટલે કે સમસ્યાઓ એને પ્રાથમિક તબક્કામાં શોધી શકાય અને પ્રાથમિક તબક્કાની અંદર જો વિચલન મળી જાય છે તો ખૂબ જ સરળતાથી યોગ્ય પગલા લઈ અને એ વિચલનને દૂર કરી શકાય અથવા તો નિયંત્રિત કરી શકાય એટલે એવું કહેવાય કે વિચલનની જે શોધ છે દોરવણી દ્વારા સ સરળતાથી મળી જાય કારણ કે તમને દૂરવણી આપીને એના પછી તમારી ઉપર ધ્યાન રાખવામાં આવ્યું કે ભાઈ તમે યોગ્ય રીતે કામ કરી રહ્યા છો કે નહીં એ જ્યારે તમે કામ કરો છો એટલે એના લીધે એ તમારા વિચલન હોય એ પ્રાથમિક તબક્કે જ દૂર થઈ જાય જો વિચલન હોય તો ના હોય તો પરાણેય સમસ્યાઓ પેદા નહીં કરવાની લાઈફ શાંતિથી જીવતા હોય તો શાંતિથી જીવવાની અંદર હવનમાં હાડકાં નાખીને પરાણેય સમસ્યાઓ કે દ્વિધાઓ ઊભી કરવાની નહીં ઓકે તો આશા રાખું છું કે તમને વિડીયોમાં સમજા પડી હશે આવતી વખતે નવા ટોપિક સાથે ફરી મુલાકાત કરીશું થેન્ક યુ